નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? ધોરણ 5 વિષય હિન્દી પાઠ નંબર 15, પાઠનું નામ છે ખરગોશ ઓર હાથી, એટલે કે એક નાની એવી વાર્તા છે પાઠની અંદર સસલાની અને હાથીની. તો પાઠની શરૂઆત કરતા પહેલા આપણે જોઈએ કે સસલું, એ તો આપણે ખબર છે ખૂબ જ બુદ્ધિશાળી હોય છે, બરાબર? તો સસલો કેવી રીતના એની બુદ્ધિ ચલાવી અને હાથીથી એની જાન બચાવે છે, મતલબ એને હેરાન કરતાં કેવી રીતના બચાવે છે, એ આપણે આ પાઠમાં જોવાનું છે. તો સસલું એ કેવા રંગનું હોય છે? સફેદ રંગનું હોય છે અને એ ખૂબ જ બુદ્ધિશાળી હોય છે. સસલાને ગાજર ભાવે છે. હાથી છે એ મહાકાય છે, બરાબર? એને લાંબી સૂંઢ હોય છે. તો આ વાર્તા આપણે જોઈએ પાઠની અંદર. ત્યાં ખરગોશ એક છોટા સા જાનવર હૈ. ખરગોશ ક્યાં હૈ? એક છોટા સા જાનવર. ક્યાં હૈ ખરગોશ? એક છોટા સા જાનવર. ઓર હાથી બહુત બડા હૈ. હાથી ક્યાં હૈ? બડા એટલે કે મોટો. હાથી ખૂબ જ વિશાળ પ્રાણી છે અને ખરગોશ છે એ નાનું છે. તો હાથી ક્યાં હૈ? બહુત બડા. इस कहानी में खरगोश किस प्रकार अपनी समझदारी से हाथियों से अपनी रक्षा करता है, इसका वर्णन किया गया है. इस कहानी में किसका वर्णन किया गया है? इस कहानी में खरगोश किस प्रकार अपनी समझदारी से हाथियों से अपनी रक्षा, क्या रक्षा कैसे करता है, इसका वर्णन किया गया है जो हमें सीखना है. यह कहानी पंचतंत्र से ली गई है. पंचतंत्र की वार्ता में थी आ वार्ता, पंचतंत्र की जो स्टोरी हुए छे, वार्ता हुए छे, एमा थी आ एक वार्ता लेवामां आवी छे. कई खरगोश अने हाथी, खरगोश और हाथी, ससलू अने हाथीनी. चलो पाठ तरफ बधानुं ध्यान. चलो पाठमां जो. एक जंगल में एक सरोवर था. એક જંગલ હતું એમાં શું હતું? સરોવર એટલે ઝીલ, તળાવ. એક જંગલ મેં એક સરોવર થા. ક્યાં થા? એક જંગલ મેં ક્યાં થા? આઈ બુકમાં પૂછાય કે એક જંગલ મેં ક્યાં થા, તો આપકો લિખના હૈ એક જંગલ મેં એક સરોવર થા. ક્યાં થા? સરોવર થા. સરોવર કે કિનારે ગીલી જમીન થી. ગીલી એટલે કે ભીની, ગીલી મતલબ ભીની, જમીન એટલે જમીન. તો સરોવરના કિનારે ભીની ભીની માટીવાળી જમીન હતી. સરોવર કે કિનારે ક્યાં થા? તો સરોવર કે કિનારે ગીલી જમીન થી. ક્યાં થી? ગીલી જમીન. વહાં બહુત સે ખરગોશ રહેતે થે. વહાં એટલે કે ત્યાં ઘણા બધા સસલાઓ રહેતા હતા. ખરગોશ કે કિનારે ગીલી જમીન થી વહાં બહુત સારે ખરગોશ રહે રહે થે, ત્યાં રહી રહ્યા હતા. ખરગોશ કે બિલ જમીન કે અંદર થે. ખરગોશ કે બિલ, બિલ એટલે કે દળ, એના ઘરો, એ શું હતા? જમીનની અંદર હતા. જમીનની અંદર એટલે ખાડો હશે મોટો, એની અંદર ખરગોશના શું હતા? બિલ એટલે કે દર હતા, એના ઘર હતા. વે દિનભર ઇધર ઉધર કૂદતે રહેતે થે. ખરગોશ ક્યાં કરતે રહેતે થે? દિનભર ઇધર ઉધર કૂદતે રહેતે થે. એ આખા દિવસ દરમિયાન અહીંયા ને ત્યાં ઉછલકૂદ કરતા રહેતા હતા. નરમ નરમ ઘાસ ખાતે તે. ખરગોશ ક્યાં ખાતે હે? નરમ નરમ ઘાસ ખાતે હે. ક્યાં ખાતે હે? નરમ નરમ ઘાસ ખાતે હે. ઉસકે બાદ હમે આગે દેખના હે. રાત કો અપને ઘરો મેં સો જાતે હે. ખરગોશ ક્યાં કરતે થે? દિનભર નરમ નરમ ઘાસ ખાતે થે. રાત કો અપને ઘરો મેં સો જાતે થે. ખરગોશ કહાં રાત કો સો જાતે થે? અપને ઘરો મેં, એટલે કે રાતના સમય દરમિયાન સસલા લોકો એના ઘરે સૂઈ જતા હતા. એના ઘર ક્યાં હતા? જમીનની અંદર, દરમાં એટલે કે બિલમાં. ઉસકે ઘર કહાં થે? જમીન કે અંદર. બિલ મેં ઉસકે ઘર થે. વો નરમ નરમ ઘાસ ખાતે થે ઓર ફિર રાત કો અપને ઘરો મેં સો જાતે થે. વે સબ બહુત પ્રસન્ન રહેતે થે, એટલે કે એ બધા જે ખૂબ જ પ્રસન્ન રહેતા હતા. એ બધા શું કરતા હતા? ખૂબ જ પ્રસન્ન રહેતા હતા. પણ સસલા લોકો, એ લોકો ખૂબ જ ખુશ ખુશ રહેતા હતા. એ ક્યારેય મૂંઝાતા નહોતા. પણ હા, ખરગોશ છે થોડાક ડરપો હતા, એ ડરતા હતા. પણ એ આગળ શું કરે છે આ પાઠમાં એ જોવાનું છે. બુદ્ધિશાળી હોય ને, તો એ આ પાઠમાં આગળ શું કરે છે આપણે જોવાનું છે. તો આગળ આ જે તમને ચિત્ર દેખાઈ રહ્યું છે, આ જે છે એ સસલાનું છે. શું છે આ?
સસલા લોકો, અને આ જે છે એ ભીની માટી છે અને મસ્ત ખાડો હોય એવું દેખાય છે એનું ઘર છે. આ શું છે? બિલ. શું છે? બિલ. બિલ એટલે શું થાય? એનું દર, ઘર થાય. ઓકે, ચાલો એના પછી નીચે જો. ઉસી જંગલ મેં કુછ હાથી આ ગઈ. ત્યાં એ જંગલમાં શું આવી ગયા હતા? હાથી. ઉસી જંગલ મેં કોણ આ ગયા હતા? હાથી. કુછ હાથી આ ગયે થે. હાથીઓ કે ઝુંડ મેં કુછ શરારતી હાથી ભી થે. હાથીઓના ઝુંડમાં એટલે કે ટોળામાં, ઝુંડ એટલે ટોળું, હાથીઓના ટોળામાં કોઈ થોડા થોડા શરારતી મસ્તીખોર હાથીઓ પણ હતા. વે અપની સૂંઢ છે છોટે છોટે પેડ તોડ દેતે થે. વે અપની સૂંઢ છે છોટે છોટે પેડ, યાની કે નાના નાના જે ઝાડવા વૃક્ષો હોય એ તોડી દેતા હતા. તો હાથી લોકો શું કરતા હતા? નાના નાના ઝાડવા હતા એ તોડી દેતા હતા. તો એક્ઝામમાં પૂછાય કે કોણ અપની સૂંઢ છે છોટે છોટે પેડ તોડતે થે, તો આપકા જવાબ ક્યા હોગા? હાથી. ક્યા હોગા? હાથી. તો વે અપની સૂંઢ છે છોટે છોટે પેડ તોડ દેતે થે, ઓર હાથીઓ કા ઝુંડ મેં કુછ હાથી થા વો શરારતી ભી થે. ઉસી જંગલ મેં કુછ હાથી રહેતે થે ઓર હાથીઓ કે ઝુંડ મેં કુછ શરારતી હાથી ભી રહેતે થે, યાની કે છોટે છોટે બચ્ચે હોગે. વે અપની સૂંઢ છે છોટે છોટે પેડ તોડ દેતે થે. ઉસકે બાદ પેજ નંબર 101. પેજ નંબર 101. હાથીઓ કા ઝુંડ થા વો છોટે છોટે પેડ તો તોડ હી દેતે થે, ઓર કુછ પૌધે એટલે થોડા છોડવા અને એવું બધું હોય એ કુછ પૌધે ભી કુચલ દેતે થે. હાથીઓ કે બચ્ચે ખેલ ખેલ મેં એક દૂસરે સે લડતે થે, રમતા રમતા એકબીજા સાથે ઝઘડતા પણ હતા. કોણ? હાથી લોકો. હાથીના જે નાના નાના બચ્ચા હતા એ રમત રમતા રમતા એકબીજા સાથે લડાઈ પણ કરી લેતા હતા. તો હાથીઓ કે બચ્ચે ખેલ ખેલ મેં એક દૂસરે કે સાથ લડતે થે. કભી એક છોટા હાથી નીચે હોતા તો કભી દૂસરા, રમત રમતમાં એકબીજા સાથે ઢીંગા મસ્તી કરતા હતા, ક્યારેક ઉપર થઈ જાય ક્યારેક નીચે થઈ જાય ઈસ તરહ. તો કભી કભી એક છોટા હાથી નીચે તો કભી દૂસરા, એટલે ક્યારેક નીચે ક્યારેક ઉપર. આગળ ધ્યાન. હાથી પાણી સે બહુત પ્યાર કરતે હૈ. આપકો પ્રશ્ન પૂછા જાયેગા કે હાથી કો સબસે પ્યારા ક્યા હૈ, વો કિસમે મસ્તી કિયા કરતે સબસે જ્યાદા. તો હાથી પાણી સે બહુત પ્યાર કરતે હૈ. હાથી કિસસે બહુત પ્યાર કરતે હૈ? પાણી સે. ઉસસે પાણી બહુત પ્યારા હોતા હૈ. અપની સૂંઢ મેં પાણી લેકે એક દૂસરે કો છાટતે હૈ, ઉડાતે હૈ. ઉસકે આગે વે સૂંઢ મેં પાણી ભર ભર કર નહાતે થે. એ સૂંઢની અંદર પાણી ભરી અને એકબીજાને, કેમ આપણે હોળીમાં પિચકારીથી પાણી ઉડાડીએ એવી રીતના એકબીજાને સૂંઢમાં પાણી ભરી, હાથીની સૂંઢ એની પિચકારી. તો હાથી સૂંઢમાં પાણી ભરી અને એકબીજાના ઉપર ઉડાડતા હતા. તો વે સૂંઢ મેં પાણી ભર ભર કર નહાતે થે. વો કેસે નહાતે થે? તો વો એક દૂસરે કે ઉપર પાણી તો ડાલતે થે, પર વે સૂંઢ મેં પાણી ભર ભર કર નહાતે થે. ઉસકે આગે ફિર સરોવર કે કિનારે મિટ્ટી મેં લોટતે થે. એટલે એકબીજા પછી પહેલાં નાહી લેતા અને પછી પાછા આડોટવા મળતા હતા. તો ફિર સરોવર કે કિનારે મિટ્ટી મેં વો લોટતે થે, પછી માટીની અંદર એ આમ તેમ સૂતા હતા. ઉસકે બાદ નરમ જમીન ઉનકે ભાર સે દબ જાતી થી. હવે સસલાનો ભાર હોય, હવે આપણા પગ હોય ભીની માટી હોય તો આપણે પગ મૂકીએ તો આપણા પગની કેમ છાપ પડી જાય, ચોમાસામાં આપણે ગારામાં પગ મૂકીએ તો આપણા પગની છાપ પડી જાય. ઉસી તરફ મિટ્ટી કેસી થી? ભીનીથી, નરમ મિટ્ટીથી. તો નરમ જમીન ઉનકે ભાર સે ક્યાં હો જાતી થી? દબ જાતી થી, દબાઈ જાતી હતી. સાથ હી કઈ ખરગોશ પરિવારમાં બી દબ જાતે થે. એટલે કે હારે હારે ઘણા પરિવાર એટલે પરિવાર જે સભ્યો રહેતા હોય, મમ્મી ભાઈ પપ્પા એવી રીતના, તો ખરગોશની અંદર પણ એવી રીતના રહેતા હશે નાના 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 મોટા ખરગોશ એમ સસલાવું.
साथ ही कई खरगोश परिवार भी दब जाते थे। घना परिवार एटले खरगोशनुं जे टोळुं ए पण क्यारेक क्यारेक दबाई जतुं हतुं, कारण के मिट्टी भीनी हती, नरम हती, अने कोक हुई जाय तो नीचे एकादुं ससलुं आवी जातुं हतुं। इससे खरगोश बहुत दुखी थे। शूँ कहे छे, आना कारणे खरगोश शूँ हता, भीनी माटी हती एकदम नरम, अने क्यारेक क्यारेक एकबीजाने नीचे दबाई जाता हता। एना कारणे ससला लोको हता ए खूब ज दुखी हता। तो आपणे नीचे जईए, जोईए शूँ आपेलुं छे। अहींया छे हाथी अने સસલાઓ। 101 નંબર પેજ ઉપર શું છે? હાથી અને સસલાઓ। હવે હાથી પણ ત્યાં આવતા હશે। હવે તમે સમજો કે એક સસલું ત્યાં સૂઈ જાય તો કેટલી છાપ બેસી જાય। હવે હાથી કદાચ એની ઉપર સૂઈ જાય તો સસલાને તો શ્વાસ લેવાનો જ ભારી પડી જાય ને। તો આજનો વિડીયો આપણે અહીંયા સુધી રાખીશું, અધૂરો પાઠ આપણે કાલે પૂર્ણ કરીશું। ઓકે, ડન।